બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામને લઈ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, ત્યારે આજે પણ એક ટ્રેલર અને ટ્રેક્ટર પલટી ખાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આ ટ્રાફિક જામને છૂટો કરવામાં આવ્યો હતો. ધાનેરાના લોકોની વર્ષો જૂની માંગણીને લઈ ધાનેરા શહેરમાંથી પસાર થતા રેલવે ઓવરબ્રિજને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ અહીંથી પસાર થતા માર્ગનું ડાયવર્ઝન ફતેપુરા માર્ગ પર આપવામાં આવ્યું છે, પરંતુ ફતેપુરા માર્ગ એકદમ બિસ્માર હાલતમાં જ હોવાના લીધે હજુ પણ કેટલાક વાહનો બ્રિજની બાજુમાંથી જ પસાર થઈ રહ્યા છે. ત્યારે આજે ડાયવર્ઝન આપવામાં આવેલા ફતેપુરા માર્ગ પરથી એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રેલર પલટી ખાઈ જતા આ માર્ગ ચોકઅપ થઈ ગયો હતો અને તેના લીધે ફતેપુરા માર્ગ પરથી પસાર થતા વાહનો રેલવે ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રેલવે ઓવરબ્રિજ નજીકથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, ત્યારે અહીં મૂકવામાં આવેલા બેરિકેટિંગ પર ટ્રેક્ટર ચડી જતા ટ્રેક્ટર પણ પલટી ખાઈ ગયું હતું અને તેના લીધે બ્રિજ નજીકથી પસાર થતો માર્ગ પણ બ્લોક થઈ ગયો હતો. આમ ધાનેરા શહેરને જોડતા બંને માર્ગો બ્લોક થઈ જતા ધાનેરા શહેરમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક જામના પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કલાકોની જહેમત બાદ ટ્રાફિકને છૂટો કરાવ્યો હતો. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોએ ટ્રાફિક ખુલ્લો થતા હાશકારો અનુભવ્યો હતો. બરાબર અહીંયાથી આમ બાયપાસ થઈને આમ થઈને ગામ હોરો થઈ ત્યાંથી આંકણા ગાડી આખી પલટી મારી જાય એમ થઈ ગઈ. રસ્તામાં ખાડા મોટા મોટા છે, ગાડી નીકળે એમ નથી, એવો રસ્તો ખરાબ છે, બહુ પોઝિશન વાળો ખરાબ છે રસ્તો એમ. પલટી જ મારે અકસ્માત હતો વચ્ચે, કોઈ ગાડી પડી હોય? હા, વચમાં એક ગાડી પડી હતી રસ્તામાં, હા નમી ગયેલી, પલટી મારી જાય એમ જ છે. ધાનેરામાં રેલવે બ્રિજનું કામકાજ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના લીધે આ કામકાજ હજુ સુધી પૂરું નથી થઈ શક્યું. તેના કારણે ધાનેરાના નગરજનોએ વારંવાર ટ્રાફિક જામની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી બ્રિજની કામગીરી ઝડપી પૂરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે. ધાનેરા શહેરના અંદર છેલ્લા 3 માસથી અહીંયા આગળ રેલવે પુલનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને રેલવે પુલનું કામ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી લઈને ડાયવર્ઝન ફતેપુરા માર્ગ ઉપર આપવામાં આવ્યું છે, પરંતુ ફતેપુરાનો માર્ગ બિલકુલ ખરાબ થઈ જતા અત્યારે વાહન ચાલકો આ રસ્તા ઉપર જ ચાલવાનું પસંદ કરતા હોય છે. એટલે અવારનવાર રોજિંદો એક આ ટ્રાફિક થઈ જતું હોય છે. આજે પણ 3 કલાકથી તમે જોઈ શકો છો કે લાઇનસર અહીંયા આગળ ગાડીઓ પડી છે, વાહન ચાલકો કલાકો સુધી અહીંયા આગળ ટ્રાફિક અંદર ફસાઈ ગયા છે. એટલે કે કહી શકાય કે જે રેલવે પુલના અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટર છે, એમના દ્વારા કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવ્યું, જેના કારણે ધાનેરા તાલુકાની અંદર અવારનવાર આ જગ્યા ઉપર ટ્રાફિક જામ થતું આવ્યું છે. રમેશ પ્રજાપતિ, બીકેન્યુ ચેનલ, ધાનેરા.